હાલના દિવસોમાં ગુજરાતમાં શિયાળાની અસર તો વર્તાઈ રહી છે, પરંતુ જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ એ પ્રકારે પડી નથી રહી. દિવાળી બાદ સામાન્ય રીતે વાતાવરણમાં પરિવર્તનની સાથે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ હાલના દિવસોમાં શિયાળાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ એ પ્રમાણેની ઠંડી નથી પડી રહી. શિયાળામાં જે રીતે વહેલી રાત પડી જાય છે અને એ જ પ્રમાણે હાલના સાંજના 6:30 વાગે સૂરજ આથમે છે અને અંધારું થઈ જાય છે, પરંતુ ચિંતાની વાત તો એ છે કે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ નથી થઈ રહ્યો. આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં કેટલાય વર્ષોથી જોવા મળી રહ્યું છે. વાતાવરણની આ વિપરીત અસર ખેડૂતો અને ખેતી પર પણ પડી રહી છે, જેના કારણે ખેડૂતો ખેતી કરતા પણ ડરી રહ્યા છે. ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે રાઈનું વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોએ રાઈનું વાવેતર કર્યું, પરંતુ વધુ તડકો પડવાને કારણે નિષ્ફળ ગયું છે. હવે જીરાનું વાવેતર કરવામાં પણ ખેડૂતો ખચકાટ અનુભવી રહ્યા છે. વાતાવરણની આ વિપરીત અસરને કારણે આ વર્ષે ઠંડી અચાનક વધવા લાગે છે તો અચાનક ઘટવા લાગે છે, તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાય છે.